ભુજમાં 35 દિવસ બાદ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર બાદ બે દર્દીના મોત થતા કોવિડ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા। ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ભયંકર સાબિત થયા બાદ કોરોના નહિવત થયો હતો, જેના પગલે છેલ્લા એક મહિનાથી કોવિડ સ્મશાનમાં મૃતદેહો વિના સુમસામ હતું અને મૃતદેહો પર અંતિમ સંસ્કાર અર્થે આવતા ન હતા। પરંતુ ફરી એકવાર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન એક અને ખાનગી હોસ્પિટલમાં એક મળી બે દર્દીઓએ કોરોનાની સારવાર દરમિયાન દમ તોડ્યો હોય, જેના કારણે કોરોનાએ પુનઃ એકવાર ઉછાળો મારી રહી હોય તેવી માહિતી સામે આવી રહી છે, ત્યારે લોકોમાં સાવચેતી આવે તે પણ જરૂરી છે। ભરૂચ જિલ્લામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર ભયંકર રહી હતી અને બીજી લહેરમાં કોઈ સ્મશાનમાં 1500થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા હોવાની માહિતી સાંપડી હતી, પરંતુ તંત્રના ચોપડે મૃત્યુઆંક સેન્ચુરીની અંદર રહ્યો હતો, જેના કારણે સરકારી ચોપડે મૃત્યુ છુપાવવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો થયા હતા। અને કોરોનાની બીજી લહેર બાદ કોરોના નહિવત થયા હવે રોજ એકલ દોકલ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે, પરંતુ લોકોમાં સાવચેતી ન આવતી હોય તેમ સવાર પડતા નીકળી રહ્યા છે, જેના પગલે એકબીજાના સંપર્કમાં આવવાના કારણે કોરોના પુનઃ એકવાર ઉછાળો મારી રહ્યો છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન એક દર્દીએ વહેલી સવારે દમ તોડ્યો હતો, જેના અંતિમ સંસ્કાર ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા કોઈ સ્મશાન ખાતે કરાયા હતા, જ્યારે અન્ય ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર અર્થે આવેલા દર્દીએ પણ દમ તોડ્યો હોવાની માહિતી સાંપડી રહી છે। આમ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એક રાતમાં એક અને ખાનગી હોસ્પિટલમાં એક દર્દી મળી બે દર્દીઓએ દમ તોડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે। ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાનનું સંચાલન કરનાર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર બાદ આજ રોજ એક મહિનો અને 4 દિવસ પછી કોરોના સ્મશાનમાં અગ્નિ સંસ્કાર માટે મૃતદેહો આવ્યા હતા, જેના પગલે ભરૂચ જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન દમ તોડવાનો સિલસિલો ધીરે ધીરે શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે। હાલ કોરોનાથી મૃત્યુ પામતા જે મૃતદેહોમાં એકદમ ઘટાડો થઈ ગયો હતો અને નહિવત પ્રમાણમાં થઈ ગયું હતું। ગત 19 તારીખના રોજ 19/6ના રોજ 2 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્કાર થયેલા, ત્યારબાદ આજ રોજ જ્યારે 1 મહિનો અને 4 દિવસ થયા છે ત્યારે એક પણ મૃતદેહ અત્યંત સુધી આવેલ નહીં, જ્યારે આજ રોજ વહેલી સવારમાં એક મૃતદેહના ભરૂચની ખાનગી હોસ્પિટલમાંથી લાવેલ ને જેના ભરૂચના કોવિડ સ્મશાન ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવેલ। હું મીડિયાના માધ્યમથી ભરૂચ શહેર અને જિલ્લાની પ્રજાને અનુરોધ કરું છું કે આ ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ એવું લાગી રહ્યું છે, તો માસ્ક પહેરવું, સેલ્ફ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું, બને તેટલું કામ વગર ઘરની બહાર ન નીકળવું અને સરકારશ્રીની ગાઈડલાઇનનું પાલન કરવું। સ્મિત સાથે સંભાળ અને ઉપચાર એટલે 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં આપને મળશે 24 કલાક રેસિડેન્ટ ડોક્ટર્સ અને મેડિકલ ટીમથી સજ્જ ભરૂચની એકમાત્ર હોસ્પિટલ। હોસ્પિટલની વિશેષતાઓમાં 24 કલાક રેસિડેન્ટ ફિઝિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર, સારી રીતે પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફ, અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની ગુણવત્તાયુક્ત સાર સંભાળ, સ્વચ્છતાને 100% પ્રાધાન્ય, પૂરતા પાર્કિંગની વ્યવસ્થા, મુલાકાતીઓ તથા દર્દીઓ માટે વિશાળ વેઇટિંગ લોન્ચ, ગુજરાતમાં સૌ પ્રથમવાર મ્યુઝિકલ થેરાપી, સૌથી ઓછા રેટમાં કમ્પ્લીટ બોડી ચેકઅપ। 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્યુટ, ડિલક્સ, સ્પેશિયલ, સેમી સ્પેશિયલ અને સ્ત્રી પુરુષ માટે અલગ જનરલ વોર્ડ, સ્પેશિયલ IPD, ફૂલ્લી અપગ્રેડેડ વેલ ડિઝાઇન ICU, ઓપરેશન થિયેટર, વેલ મેનેજ OPD, ઓર્ગેનાઇઝ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ, હોસ્પિટલમાં જ પેથોલોજી, ફાર્મસી, એક્સરે અને અલ્ટ્રાસોનોગ્રાફીની પણ સુવિધાઓ, તમામ રોગની સારવાર માટે નિષ્ણાત ડોક્ટર્સ। 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આપ સૌની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને સર્વરોગ નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનું આયોજન, જેમાં સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા ફ્રીમાં કન્સલ્ટેશન, તારીખ 21 જૂન 2021 થી 20 જુલાઈ 2021 સુધી નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ અને મફત કન્સલ્ટેશનનો લાભ માટે આજે જ ફ્રી રજીસ્ટ્રેશન કરાવો। મોબાઈલ નંબર 9978354020, ફોન 244020, સ્થળ 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, 7X કોરિડોર, મોતીલાલ વીણ બાગ પાસે 5 બત્તી, ભરૂચ।